अस्सलामु अलैकुम, केम छो विद्यार्थी मित्रों। आज आपणे धोरण एक में एक नवा विषयनी शुरुआत करवा जई रह्या छे, जेनुं नाम छे प्रोजेक्ट। आज तमने देखाई रह्युं छे ए धोरण एक नी प्रोजेक्ट बुक छे, बराबर, जेनो अभ्यास आज आपणे करवाना छे। तो चालो शुरू करिए। प्रोजेक्ट बुक में आपणो पहेलो पाठ छे चित्र वार्ता, बराबर। चित्रों जुओ, आड़ावाड़ा वार्ता चित्रों ने क्रम में गोठववा ने षटकोण में नंबर लखो। तो जुओ, अहीं पहलू चित्र आप्युं छे, बराबर। पहला चित्र में शू देखाय छे? ससलो अने काजबो बंने जणा शू करी रह्या छे? वातो करी रह्या छे। शू वातो करे छे? के ससलो काजबाने चीड़वे छे के तू तो बहु धीमो छे, बराबर। ए वात सांभळी काजबाने पण गुस्सो आवे छे, एटले काजबो नक्की करे छे के हवे मारे સસલાને પાઠ ભણાવવાનો છે, એટલે બંને વચ્ચે આ વાતચીત થાય છે અને બંને હરીફાઈ કરવાનું નક્કી કરે છે। ચાલો, હવે હરીફાઈ કરવાનું નક્કી કર્યું એના પછી હરીફાઈનું ચિત્ર આમાંથી કયું છે એ આપણે જોવાનું છે, જે શરૂઆત છે, બરાબર। હરીફાઈ કરવાની જે શરૂઆત કરે છે એ ચિત્ર કયું છે જુઓ। આ રહ્યું, દેખાઈ ગયું? તો આ કયું ચિત્ર છે? હરીફાઈ કરવાનું નક્કી કરે છે। જુઓ, અહીંયા શિયાળ બંદૂક લઈને ઊભો છે, આ હરીફાઈની શરૂઆત થાય છે, એટલા માટે બંને કાચબો અને સસલે બંને બાજુ બાજુમાં ઊભા છે, કારણ કે આ હરીફાઈની શરૂઆત થઈ રહી છે। એટલે અહીંયા શું આવશે આપણે? આ કયું ચિત્ર છે? વાર્તાનું બીજા નંબરનું ચિત્ર। અહીંયા બંને હરીફાઈ માટે તૈયાર ઊભા છે, બરાબર છે। અહીંયા બે ચિત્ર વાર્તામાં અહીંયા બે નંબર લખ્યું। હવે આમાંથી ત્રીજું ચિત્ર કયું આવશે કે જેમાં દોડની શરૂઆત થઈ ગઈ છે એ આપણે જોવાનું છે? કયું છે જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ, આ રહ્યું, બરાબર। અહીંયા દેખાઈ રહ્યું છે ને? જુઓ, અહીંયા દોડની શરૂઆત થઈ ગઈ છે, કાચબો હજુ શરૂઆત જ કરી રહ્યો છે, જ્યારે સસલો આગળ દોડી રહ્યો છે, બરાબર છે। તો આ ચિત્રને આપણે કયો નંબર આપીશું? ચિત્ર નંબર 3, બરાબર છે। હવે આપણે જોયું કે રમત સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે અને સસલાએ દોડવાનું પણ શરૂ કરી દીધું છે। હવે સસલો દોડતો આગળ નીકળી જાય છે, જો આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે, સસલો દોડતો ખૂબ આગળ નીકળી જાય છે। પછી જ્યારે ખૂબ આગળ નીકળી જાય છે ત્યારે એને એવો ખ્યાલ આવે છે કે હું તો ઝડપી દોડું જ છું, બરાબર, એટલે એને એવું થાય છે કે લાવ થોડીક વાર હું આરામ કરી લઉં અને પછી કાચબો આવશે ત્યાં સુધી હું ફરી આગળ દોડી જઈશ અને સસલાને પાછળ પાડી દઈશ। તો એવું વિચાર, તો આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે સસલો અહીંયા આરામ કરી રહ્યો છે, બરાબર, કારણ કે એને ખબર હોય છે કે કાચબાને આવતા હજુ વાર લાગશે, ત્યાં સુધી હું થોડોક આરામ કરી લઉં અને જ્યાં સુધી કાચબો આવશે તો હું, એને તો ખબર જ હોય છે, એની ઝડપ પર ઘમંડ હોય છે, અભિમાન હોય છે કે જ્યાં સુધી કાચબો આવશે ત્યાં સુધી તો હું ફરી ઊંઘમાંથી ઉઠી જઈશ અને ફરી આગળ દોડી જઈશ અને કાચબાને હરાવી દઈશ, એટલે એવું વિચારી અને ઝાડની નીચે સૂઈ જાય છે। તો અહીંયા ચિત્ર વાર્તામાં કયો નંબર આવશે? 4, અથવા ચિત્ર વાર્તાનો કયો નંબર થયો? 4। હવે કેટલા ચિત્રો આપણા બાકી રહ્યા? 5 અને 6, બરાબર, બે ચિત્રો છે। તો આપણે અહીંયા જોયું કે સસલો આગળ અહીંયા સુઈ રહ્યો છે, બરાબર, તો ધીમે 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 કરીને કાચબો ધીમે ધીમે ચાલતો જ્યાં સસલો સુઈ રહ્યો છે ત્યાં આવે છે અને પછી ધીરે ધીરે કરીને ત્યાંથી પણ આગળ નીકળી જાય છે। તો જ્યાં અહીંયા સસલા પાસે જ્યારે કાચબો આવે છે, બરાબર, તો અહીંયા આપણે એને કયો નંબર આપીશું? ચિત્ર વાર્તાનો નંબર છે આ 5। પછી એ ધીમે ધીમે કરીને આગળ નીકળી જાય છે અને છેલ્લે એ જે વિજય રેખા પાસે એ પહોંચી જાય છે અને કાચબો આ સ્પર્ધા જીતી જાય છે। અહીંયા કયો નંબર આવશે? ચિત્ર વાર્તાનો નંબર કયો આવશે? અહીંયા 6। તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી આપણને શું ખ્યાલ આવે છે કે આપણે કોઈપણ દિવસ જીવનમાં ઘમંડ કરવું જોઈએ નહીં, બરાબર। હવે આ ચિત્ર વાર્તા જોઈને જો અહીંયા શું લખ્યું છે, તમે આ વાર્તાને શું નામ આપશો? તો અહીંયા આપણે આ વાર્તાને શું નામ આપીશું તે અહીંયા આપણે લખવાનું છે। તો અહીંયા આ વાર્તાને શું નામ આપી શકાય? સસલો અને કાચબો, અથવા અભિમાની સસલો, એવું નામ આપે અહીંયા લખી શકાય। તો આપણે અહીંયા નામ લખીશું સસલો અને કાચબો, બરાબર, તમે અભિમાની સસલો પણ લખી શકો। તો આ આપણી પહેલી
तो अहीं आपणो पहेलो पाठ पूर्ण थाय छे चित्र वार्ता। बराबर, तो मैं जब तमने आ वार्ता जे समझाई एमां तमने समझ पड़ी गई हशे। अहीं जे मैं लख्यू छे, बराबर छे, आ मैं पेन थी लख्यू छे, पर तमारे पेन नो उपयोग करवानो नथी। तमारे आ बधुं जे मैं लखेलुं छे अहीं नंबर जे आप्या छे आंकड़ा अंकमां लख जे नंबर लख्या छे ए सामां लखवाना छे, सस्तो अने काजबो ने आ बधुं सामांथी लखवानो छे, पेन्सिलथी लखवानो छे। बराबर, तो मैं तमने जे विडियो समझाय एमां मने आशा छे कि तमने ख्याल आवी गयो हशे। बराबर छे, तो ने આગળનો વિડિયો મેં જોયો છે એ વિડિયો જોઈને તમને વાર્તા સાંભળવાની મજા પણ આવી હશે અને વિડિયો જોવાની અને સાંભળવાની પણ તમને મજા આવી હશે। તો અહીંયા આજે આપણો પહેલો પાઠ પૂર્ણ થાય છે। બરાબર, તો આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। અલ્લાહ હાફિઝ।